नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय गुजराती एकम कसोटी ऑगस्ट 2022 नू 25 गुणनू 100% सचोट सॉल्यूशन आपणे आ वीडियोनी अंदर जोवाना छे। एटले खास आ वीडियोने अंत सुधी जोता रहेजो। चेनल पर आवो तो सौप्रथम खास सीआर एज्युकेशन चेनलने सब्सक्राइब कर देजो। वात करीए विद्यार्थी मित्रों प्रश्न नंबर 1 जेनी अंदर पहला पद्य विभाग छे ए आपणे जोई लईए। जोड़का जोड़वाना छे, तमने अहींया पात्र आप्युं छे ए कई कृतिनू छे एनी सामे साचो जवाब जे छे ए जोड़वानो छे। पहेलू छे गोविंद, तो गोविंद पात्र आपणने कई कृति में जोवा मळे छे आपणे आपणे आ पाठ भणी गया छीए, तमने खबर होवी जोईए। चोपड़ानी इंद्रजाळ नामनी जे कृति छे एमां गोविंद नामनुं पात्र जोवा मळे छे, एटले पहेलामां जवाब आवशे चोपड़ानी इंद्रजाळ। क्लियर। त्यारबाद बीजुं छे संजय, तो आ संजय नामनुं जे पात्र छे ए आपणने रेसनो घोड़ो एमां जोवा मळे छे, बराबर। तो बीजामां आवशे वन रेसनो घोड़ो। तो आ रीते जोड़का जोड़वाना छे, आमां तमने ख्याल आवी गयो हशे। તમારામાં સારી સ્કિલ છે પણ તમારા લેવલ મુજબ સાચું અને સારું ગાઈડલાઇન્સ નથી મળી રહ્યું જેથી તમે પાછળ રહી જાઓ છો। શું તમે સારી જગ્યાએ અભ્યાસ કરો છો છતાં રિઝલ્ટ સુધરતું નથી કે પછી ભણવાની સાથે સાથે મજા નથી આવતી? તો અહીં બતાવ્યા પ્રમાણે સરસ તૈયારી કરવામાં આવશે। આ કોઈપણ પ્રકારની તમારી જે તકલીફો છે તેનું સમાધાન ABC ક્લાસીસમાં તમને મળશે। ગઈ સાલ હજારો વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી અને આ મુજબનું રિઝલ્ટ મેળવ્યું છે। જો તમે પણ સારું રિઝલ્ટ મેળવવા માગો છો તો આજે જ ABC ક્લાસીસમાં જોડાઓ। વધુ વિગતવાર માહિતી માટે ABC ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અને હા, ABC ક્લાસીસ ગાંધીનગરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 નો બ નંબરનો જે પ્રશ્ન છે, જેની અંદર નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં આપવાના છે, જેના 2 માર્ક્સ છે, એટલે એક પ્રશ્નનો 1 માર્ક્સ। પહેલો પ્રશ્ન છે, લેખક રાજકોટ છત્રી લેવા જવાની બાબતમાં શા માટે મક્કમ રહ્યા? તો લખો જવાબમાં કે લેખક રાજકોટ છત્રી લેવા જવાની બાબતમાં મક્કમ રહ્યા કારણ કે તે બીજાની પ્રમાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા। કેમ રાજકોટ છત્રી લેવા જવાની બાબતમાં મક્કમ હતા? કારણ કે તે બીજાની પ્રમાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા। આ રીતે જવાબ લખવાનો એકદમ ઈઝી છે। બીજો પ્રશ્ન, સાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા? તો સાહુકાર હિસાબનું ગણિત 15, 17, 50, 95 બરાબર એમ ખોટું ગણતા। આ રીતે લખવાનું 17, 50। તમને ચોપડીમાં વાક્ય આપેલું છે, તમે સોચશો તો પણ મળી જશે, 17, 50, 95 એમ ખોટું ગણતા। તો આ રીતે જવાબ લખવાનું। ચલો આગળ ક નંબરનો જે પ્રશ્ન છે એમાં ગમે તે એક પ્રશ્ન લખવાનો છે, બરાબર। 2 પ્રશ્નો અહીંયા આપેલા છે, 2માંથી કોઈ પણ 1 લખવાનો છે। બંને તૈયાર કરી દેજો, જેના 1-1 માર્ક્સનો આ પ્રશ્ન, સોરી 2 માર્ક્સનો પ્રશ્ન છે, 2માંથી કોઈ પણ 1 કરવાનો છે, 2 માર્ક્સનો પ્રશ્ન છે। જીવલો દાનતનો શુદ્ધ હતો એમ શા પરથી કહી શકાય? અને બીજો પ્રશ્ન છે, માણસ કઈ વાત ગૌરવપૂર્વક કહે છે? તો આ મોટા પ્રશ્નો છે, આપણે છેલ્લે જોઈ લઈએ છીએ, બરાબર। પહેલાં અહીંયા પદ્ય વિભાગ છે એ પણ જોઈ લઈએ, તમને દરેક પ્રશ્નના હું સોલ્યુશન આપીશ, ખાસ ધ્યાન રાખજો। પ્રશ્ન નંબર 2ની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો પદ્ય વિભાગમાં સેમ આગળ જોઈ રીતે જોડકા જોડવાના છે, જેના ટોટલ 2 માર્ક્સ છે। કૃતિ અને કર્તા તમને અહીંયા આપ્યું છે, સાહિત્યનો પ્રકાર છે સામે, બરાબર। પદ્ય વિભાગમાં શું હતું? તો કર્તા અને કૃતિ હતી। આમાં કૃતિ અને સાહિત્યનો પ્રકાર જણાવવાનો છે, તો શિકારીને, બરાબર છે, તો શિકારીને સાહિત્યનો પ્રકાર શું છે ભાઈ? ઉર્મિગીત। ત્યારબાદ બીજું છે દીકરી, તો દીકરી જે છે એ શું છે? ગઝલ છે ભાઈ। શું આવશે દીકરીમાં? ગઝલ। ખબર પડી ગઈ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે બ નંબરનો, જેની અંદર નીચે આવેલા પ્રશ્નોના એક વાક્યની અંદર પ્રશ્નોના જવાબ આપવાના છે। 2 માર્ક્સ છે દરેકનો, 2 પ્રશ્નો છે એટલે દરેકના 1-1 માર્ક્સ છે। દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો દીકરી સ્વર્ગમાં દેવીઓની ઝલકના સ્વરૂપમાં દેખાય છે। કેવા સ્વરૂપમાં ભાઈ? દેવીઓની ઝલકના સ્વરૂપમાં દેખાય છે। બીજો પ્રશ્ન છે, પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો લખો, પક્ષીને પામવા કવિ પક્ષીના ગીતને સાંભળવાનું કહે છે। શું આવશે ભાઈ? પક્ષીના ગીતને સાંભળવાનું કહે છે। આગળ છે ક નંબરનો પ્રશ્ન, જેની અંદર ગમે તે 2માંથી 1 પ્રશ્ન લખવાનો છે, જેના 2 માર્ક્સ છે, બરાબર। બંને પ્રશ્નો ખાસ તમારે તૈયાર કરવાના છે, મોસ્ટ આઈએમપી છે। કવિ ગુજરાતને મહાજાતિ કહે છે શા માટે? શિકારીને કાવ્યમાં કવિએ રજૂ કરેલા પક્ષી પ્રેમ વિશે તમારા શબ્દમાં વર્ણન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો આ દરેક પ્રશ્નો જે મોટા પ્રશ્નો છે એના સંપૂર્ણ જવાબ લખેલી જે PDF છે
એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરી દેજો. પણ પહેલાં ખાસ વ્યાકરણ વિભાગ સમજી લો, બરાબર, એ પીડીએફમાં નથી આવેલું. વ્યાકરણ વિભાગ છે પ્રશ્ન નંબર 3, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, હું તમને સારી રીતે સમજાવી જેથી તમને કોઈ પણ પરીક્ષામાં, આ પરીક્ષા નહીં, એકમ કસોટી આવે, વાર્ષિક પરીક્ષા આવે કે બોર્ડની પરીક્ષા આવે, તમને દરેકમાં વ્યાકરણ સારી રીતે આવડી જશે. જોડણી સુધારો, સુરાતન, બરાબર છે. તો સુરાતનમાં સાચો જવાબ શું આવશે ખબર છે? પહેલા નંબરનો છે એ કૌંસમાં આપેલા શબ્દો પરથી શોધવાનું છે, તો સુરાતનમાં પહેલું આવે, બરાબર. ચલો બીજું, ખાતરી, તો ખાતરીમાં બી નંબરનું આવે. આ રીતે ખાતરી લખાય, સાચો શબ્દ આ રીતે થશે. આ તો જોડણી સુધારવાના હતા, બરાબર. આના બંનેના સાચા જવાબો ત્યારે તમને એક માર્ક્સ મળે. ચલો જોડણી ભેદ અર્થભેદ આપો, ઓફર. ચલો ઓફરનું અર્થભેદ શું થશે તમને ખબર છે? નિશ્ચિત. શું થશે ભાઈ? નિશ્ચિત. પરંતુ બીજું છે અફળ. અફળ એટલે શું? અફળ એટલે નિશ્ચિત, અને અફળ એટલે નિષ્ફળ. શું થશે ભાઈ? નિષ્ફળ. ક્લિયર? ચલો સંધિ છોડો, સૂર્યોદય, તો સૂર્ય વત્તા ઉદય. શું થશે આમાં? સૂર્ય વત્તા ઉદય, સૂર્ય વત્તા ઉદય. હવે સમાસ ઓળખાવો. દશાનન, દશાનન એટલે શું આવ્યું? દસ માથાવાળું. સંખ્યા, સંખ્યા આવે એટલે હંમેશા યાદ રાખવાનું, બહુવ્રીહી સમાસ. શું આવશે ભાઈ? બહુવ્રીહી સમાસ યાદ રહેશે ને. ગમે ત્યારે આ પ્રશ્ન પૂછાય, કોઈ બી સંખ્યાવાળું વાક્ય હોય તો આંખો બંધ કરી શું લખી દેવાનું? બહુવ્રીહી સમાસ. આપણે વ્યાકરણનું અલગથી જે છે એ અલગથી આપણે બધા જ વિભાગનો વિડીયો બનાવીશું, જેથી તમને બોર્ડની પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ આવશે. એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલ સાથે જોડાયેલા રહેજો, તમને બોર્ડની પરીક્ષા સુધી કોઈ જ તકલીફ નહીં પડે, ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આગળ જે પાંચમો પ્રશ્ન છે, વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધો. તો શક્તિ ઝડપથી ચાલે છે, તો ઝડપથી એ ક્રિયા વિશેષણ છે. ક્રિયા વિશેષણ શું છે ભાઈ? ઝડપથી. અને આનો પ્રકાર શું થશે એનું તમારે મને કમેન્ટમાં કાઢીને જણાવવાનું છે, બરાબર, એકદમ ઇઝી છે. ચલો કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય જોડકા જોડવાનું છે. તો કર્તરી વાક્યમાં શું આવશે? અમે જીવલાના ઘરે પહોંચ્યા, એ શું છે? કર્તરી વાક્ય છે. ચલો હવે કર્મણી વાક્ય શોધો. તો મંજુ કાકી દ્વારા મારા પર હુમલો કરાયો, એ કર્મણી વાક્ય છે. ક્લિયર? ખબર પડી ગઈ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું લેખન વિભાગ, જેની અંદર પ્રશ્ન નંબર 4 અ છે. પહેલું છે અહેવાલ લખવાનો છે, જેના 3 માર્ક્સ છે. ખરેખર બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન 5-7 માર્ક્સમાં આવતો હોય છે, પણ ત્યાં એકમ કસોટી છે એટલે માર્ક્સ જે છે એ 3 રાખેલા છે, બરાબર છે. તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ દિનનો અહેવાલ આશરે તમારે 100 શબ્દોમાં લખવાનો છે. વૃક્ષારોપણનું પણ પૂછાઈ શકે છે, અને ખાસ 2022માં આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ એના વિશે પૂછાઈ શકે છે. તમારી શાળામાં યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ 15 ઓગસ્ટે જે છે એના વિશે પણ પૂછાય છે, એટલે ખાસ એ પણ તૈયાર કરીને જજો. બીજો પ્રશ્ન છે સારા લેખન કરવાનું છે, એટલે તમારે આજનું જે છે એ આખી જે વાર્ષિક તમને અહીંયા જે આખું ગદ્યખંડ આવ્યું છે એનું 1/3 ભાગમાં આનું શીર્ષક આપવાનું છે. પહેલાં તો એ યોગ્ય રીતે તમે લખી દો, પહેલાં એનું યોગ્ય શીર્ષક આપવાનું છે. અને શીર્ષક શું થશે? તો એકાગ્રતા, બરાબર. હું તમને કહી દઉં છું, આખો ફકો તમે વાંચો એટલે તમને ખબર પડી જશે. એકાગ્રતા એ શીર્ષક થશે, અને શાંતિથી આને 1/3 ભાગમાં લખવાનું, એટલે પૂરેપૂરા તમને અહીં 3 માર્ક્સ મળશે. ખબર ન પડે તો સંપૂર્ણ પેપરના જવાબની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરીને તૈયાર કરી દેજો. આ વિડીયોની અંદર આપણે ઓગસ્ટ 2022ની એકમ કસોટી 25 ગુણ ધોરણ 10 ગુજરાતીનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોયું. વિડીયો લાઈક કરજો, ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો.